હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેડેમીના માધ્યમથી ક્લાસ 1-3 લગણની અનએકેડેમીમાં જોડાવા માટે નકુમરીસ કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે 4 મહત્વપૂર્ણ અપડેટ. ગુજરાત સરકારની 2020ની અંદર 4 મહત્વપૂર્ણ અપડેટની અંદર નલ સે જલ યોજના, ગટર યોજના, પીએમ સ્વનિધિ યોજના અને બીજા કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓ આવેલા છે. આજની આ 4 મહત્વપૂર્ણ અપડેટ વિશે વિશેષ માહિતી મેળવીએ. આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ મિત્રો તો સ્ટ્રીટ વેન્સ આર્થિક બળ આપી રહી છે. પીએમ સ્વનિધિ યોજના વિશે વાત કરવાના છે સૌપ્રથમ તો, પછી એના પછી વાત કરવાની છે ભૂગર્ભ ગટર યોજના માટે 319.48 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. પછી સામાજિક રીતે જે પાસાઓના કાયદાઓ જે કહેવાય વિસ્તરણ કરતી રૂપાણી સરકાર, એક નવો કાયદો આવ્યો છે એના વિશે વાત કરવાની છે. ગુજરાત સરકારનો એક નવો નિર્ણય નલ સે જલ આ યોજના છે શરૂ કરવામાં આવી છે. તો સંપૂર્ણ માહિતી મેળવીએ આ 4-4 યોજનાની ડિટેલમાં. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો સ્ટ્રીટ વેન્ડ્સ આર્થિક બળ આપી રહી છે પીએમ સ્વનિધિ યોજના. આ યોજના હેઠળ છે મિત્રો 7.33 લાખથી વધુ છે અરજીઓ મળી છે. એની અંદરથી મિત્રો 1.74 લાખથી વધુ છે લોન પણ છે મંજૂર કરી દેવામાં આવેલ છે. ખાસ કરીને જે મંજૂર લોનની અંદર વાત કરીએ તો જે 173.52 કરોડની લોન છે એ સરકારે મંજૂર કરી દીધી છે. ખાસ કરીને આ યોજનાનો લક્ષ્ય છે મિત્રો 50 લાખથી વધુ કહેવાય કે સ્ટ્રીટ વેન્ડર્સને રૂપિયા 10,000 સુધીની કહેવાય કે જે લોન છે જે સ્વસ્તિક વર્કિંગ કેપિટલ લોન છે પ્રદાન કરવાનો સરકારનો છે મોટો નિર્ણય છે. એટલે ખાસ કરીને આની અંદર હાલ છે મિત્રો આ એક લોન છે અત્યારે 1.74 લાખ લોકોને છે એ મંજૂર પણ થઈ ગઈ છે. બીજી અપડેટ જોઈએ એના પછી મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રીએ જૂનાગઢની અંદર મહાનગરપાલિકા ખાતે ભૂગર્ભ ગટર યોજના છે શરૂઆત કરાવી છે. એની અંદર રૂપિયા 319.48 કરોડના હેઠે કહેવાય કે જે આ યોજના શરૂ કરવામાં આવશે. સૈદ્ધાંતિક મંજૂરી છે આપવામાં આવી છે. આગામી એવું કહેવાય કે 30 વર્ષ કહેવાય કે વસ્તીની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજના છે એનું જે વ્યવસ્થાપન કરવામાં આવેલું છે. રાજ્યની 8 મહાનગરપાલિકાઓની જેમ જ કહેવાય જૂનાગઢની અંદર પણ જે ભૂગર્ભ ગટર યોજના છે એ બહાર પાડવામાં આવશે. એસટીપી સુવિધા શહેરજનોને લાભ મળશે તેવી ખાસ કરીને એક આ મહત્વની યોજના છે બહાર પાડી છે અને ઘણા બધા લોકોને રોજીરોટી પણ મળી શકશે. એના પછીની વાત કરીએ મિત્રો નલ સે જલ યોજના. ગુજરાત સરકાર પ્રત્યેક ઘર સુધી છે નળથી જળ પાણી પહોંચાડવા માટે સંકલ્પ લઈ લીધો છે. નલ સે જલ મિશન છે શરૂ કરવામાં આવશે. 2 મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. એની અંદર 1.5 ઇંચ સુધીનું ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના જે ભૂતળિયા જોડાણથી 31 ડિસેમ્બરથી વાત કરીએ તો 500 રૂપિયાની નજીવી ફી લઈ અને રેગ્યુલાઇઝેશન કરી આપશે. અને કહેવાય કે નગર અને મહાનગરોની અંદર ખાનગી ઝૂંપડપટ્ટી સુધી છે પાણીના જોડાણ જે કનેક્શન છે નિયમસર ધોરણ થકી આપવામાં આવશે. એટલે કે પાણીના કનેક્શનો પણ ખાસ કરીને આપવામાં આવશે. આ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય છે ગુજરાત સરકારનો લીધેલો છે. મિત્રો, સમાજના જે દૂષણોને ડામવા માટે સરકાર લઈ આવી છે પાસાનો કાયદો. આ પાસાના કાયદાની અંદર જુગાર પ્રવૃત્તિ આવી જશે, સાયબર ક્રાઇમ આવી જશે, નાણાં ધીનાર જે ગેરકાયદેસર કહેવાય કે વ્યાજના હપ્તા વસૂલતા હોય, શારીરિક હિંસાઓ કરતા હોય, આ તમામની જે કહેવાય ને કે સતામણી કરવા જેવા ગુનાઓ કરતા હશે એના બાબતે કહેવાય કે પાસાનું શસ્ત્ર અપનાવશે ગુજરાત સરકાર. હવે અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનેગારો છે એના સખત પાસાઓ કાયદાના અમલમાં આવશે. આઈટી એક્ટ જોગવાઈ વિરુદ્ધ જો કદાચ કોઈ કરશે તો એને એ સજા પણ ગણવામાં આવશે. જાતીય ગુનો સંદર્ભ જે ખાસ કરીને આવા ઘણા બધા કાયદાઓ છે એ પોક્સોનો કાયદો છે જાતીય ગુનો સંદર્ભે પોક્સોનો કાયદો પણ લગાડવામાં આવશે. મિત્રો, તો આ ખાસ કરીને આ 4 જે મહત્વની અપડેટ છે તમારા સમક્ષ પહોંચાડી છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.